કઈ સમજાવ્યા, અરે રાજુને કઈ કઈ સમજાવ્યા, ચોરી ના કરશો તેવા રે બનશો, ચોરી ના કરશો તેવા રે બનશો. મરણોત્તર ક્રિયાઓ માણસના મૃત્યુ પછી થતી હોય છે, પણ છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીએ પુલ ધરાશાયી થયો હતો એ મામલે આવી એક મરણોત્તર ક્રિયા રાખીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. 13 દિવસ અગાઉ ભારજ નદીમાં પાણી આવતા સિહોદ બ્રિજ જમીન દોસ્ત થયો હતો. બ્રિજ ધરાશાયી થતાં આમ આદમી પાર્ટીએ એનું 13મું રાખ્યું હતું અને બ્રિજના ફોટા પર ફૂલહાર કર્યા હતા. તે સમયે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભજન ગાઈને સાથે રામધૂન પણ બોલાવી હતી. જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાની હાજરીમાં આ નવતર વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ સમયે આમ આદમી પાર્ટીના નેતાઓએ શું કહ્યું એ જોઈએ. રોજ 8 સપ્ટેમ્બરે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સિહોદ જે પુલ અવસાન થયું છે 26 તારીખે, તો અમે ભેગા થયા છે. આજે એનું 13 દિવસ નીકળી ગયા છે, એટલે અમે આજે એનું 13મું મનાવવા આવ્યા છે. અમે એની યાદ કરીએ છીએ, કેમકે આ પુલે બહુ યોગદાન આપ્યું છે, કેટલા રોજગાર પેદા કર્યા છે, કેટલી રોજગારી લોકોને હાજવ્યું છે. રોજ આવા જવાનું આ રસ્તો છે, એક આ તો એક કહેવામાં આવે કે આ એક સ્ટોપ થઈ ગયું છે. બધી લોકો પુલ પર જાય છે, કોઈ જોખમ હોય, કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે? તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છીએ કે જલ્દથી જલ્દ આ પુલને બનાવે, અને કે ડાયવર્ઝનને બનાવે, અને લોકોની જે અસુવિધા છે, એમને જે તકલીફ પડે છે એ દૂર. અત્યારે જે પુલનું અવસાન થયેલું છે એના અનુસંધાનમાં જે અત્યારે અમારા હિન્દુ વિધિમાં જે 13મું છે એ 13મું આજે રાખેલું છે. અને કોઈ બી આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે રામ શબ્દ ઉચ્ચારાય છે. કોઈ હીરોનું નામ લેવાતું નથી, કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી, હે રામ શબ્દ વપરાય છે. એટલે આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે લોકો દ્વારા અમે આજે બેઠા છીએ અને 13માની આજે વિધિ અમે કરી છે. આ રીતે ધરાશાયી થયેલા સિહોદ પુલનું 13મું બનાવીને આમ આદમી પાર્ટીએ નવતર પ્રકારે વિરોધ તો ઉઠાવ્યો, પણ એ વિરોધની તંત્ર પર કેવી અસર પડે છે એ જોવાનું રહેશે. વાઇબ્સ ઓફ ઇન્ડિયા માટે રેહાન પટેલનો રિપોર્ટ, છોટાઉદેપુર.